पांच ओवर में 148 रन बनाव्या छे अने छेल्ला बोले सिक्स मारीने भारते आ महत्वपूर्ण जीत हासिल करी छे। रोमांचक मैच में हार्दिक अने जाडेजानी जे पारी हती शानदार पारी नी मदद थी भारते आ जीत हासिल करी छे। भुवनेश्वरे चार हार्दिक पंड्याए त्रण विकेटो पण लीधी छे। भारते पाकिस्तान ने पांच विकेट थी हराव्यु छे त्यारे पहली ज मैच में भारते पाकिस्तान ने हराव्यु छे। एशिया कप में भारत नो आ प्रथम विजय थयो छे त्यारे विराट कोहली पण आजे 35 रन नी रेली महत्वपूर्ण पारी रमी हती। जाडेजाए पण 35 रन बनाव्या त्यारे हार्दिक पंड्या अने रविन्द्र जाडेजा नी महत्वपूर्ण भागीदारी ने कारणे भारते आ रोमांचक मुकाबला में जीत मेळवी छे। पांच विकेट साथे भारत नो विजय थयो छे। रोमांचक मुकाबला में भारते पाकिस्तान ने पछड़ाट आपी छे। सहयोगी प्रवीण अमारी साथे जोड़ाया छे। प्रवीण, रोमांचक मुकाबलो छेल्ला बॉल सुधी शू थशे शू नहीं थाय दरेकना श्वास अद्धर पण छेवटे भारते पांच विकेटे जीत मेळवी। લાઇનરમાં કહીએ કે ધેટ ઇઝ ઓલ અબાઉટ આઈ ક્રાઈ આર ક્રાઈવલરી અને કેમ ભારત પાકિસ્તાન વચ્ચેની ગેમ ઘણી વખત નવ્સની ગેમ હોય છે। આજે પણ ફિલિંગ ગેમ અને અંતિમ ઓવરમાં હાર્દિક પંડ્યાનું ઠંડા કલેજે ફિનિશ જે એક્સપેક્ટેશન હતી દેવાંગ કે કદાચ 180-190 ની આસપાસનો સ્કોર થશે આ વિકેટ પર। જે રીતે પાકિસ્તાની ટીમનું પહેલી 10 ઓવર બાદ ડિક્લાઇનિંગ થયું અને 150 પહેલા રોકાય છતાં પણ આ વિકેટ એ પ્રકારની હતી કે ઓવરઓલ બંને હાફમાં બોલર્સ માટે ઘણું બધું હતું અને બેટ્સમેન માટે પણ ઇઝી ન હતું કે આ વિકેટ પર સ્કોર કરે। તો બંને એન્ડમાં આપણે જોયું કે સેટલ થયા બાદ પણ સ્કોર થવો શક્ય ન હતો, પણ આ ગેમ જીતી ઇન્ડિયન ટીમ માટે એ મોમેન્ટમ અને ટેમ્પો સેટ થઈ ગયો છે જે રિક્વાયર્ડ હતું એશિયા કપ માટે। કોન્ફિડન્સ બિલ્ડિંગ હોય યુવા પ્લેયર્સમાં કે પછી વિરાટ કોહલીનો કમબેક ન હોય 35 રનની ઇનિંગ આજે રહી એ સૌથી મોટો પોઝિટિવ પોઈન્ટ, કેમ કે એવી સિચ્યુએશનમાં આવી કે જ્યારે પહેલી ઓવરમાં તમે ગુમાવી દો છો લોકેશ રાહુલને અને તમારી સામે રિક્વાયર્ડ રન રેટ મોર ધેન 8 હોય છે। આ તમામ પરિસ્થિતિમાં છેલ્લી 6 ઓવર અને છેલ્લી 2 ઓવરમાં 2 ઓવરમાં 21 ઇઝી ન હતા, પરંતુ અસદ રઉફને જે 14 રન પડ્યા ત્યાંથી જ ગેમ પલટાઈ। અધરવાઇઝ કદાચ છેલ્લી ઓવરમાં પણ વધારે નેક ટુ નેક થઈ હોત કે રવિન્દ્ર જાડેજા અનફોર્ચ્યુનેટલી ફિનિશ ન કરી શક્યો, પરંતુ આઉટ એન્ડ આઉટ એવી ગેમ જોવા મળી, પૈસા વસૂલ ગેમ કે તમામ સેગમેન્ટમાં તમામ પ્લેયર્સે ખુદને પ્રૂવ કર્યા છે અને જે પણ નોક છે તમે રવિન્દ્ર જાડેજાના 35 રનની ઇનિંગ ગણો, કેમ કે વિકેટ પર સ્ટેબલ થઈ સ્કોર રોટેટ કરવો અને મેક્સિમમ ગેમ નજીક લઈ જવી આ એ પ્રકારની ગેમ હતી અને એ રોલ રવિન્દ્ર જાડેજાએ નિભાવ્યો। સૂર્યકુમાર યાદવ સેટલ થયા બાદ અનફોર્ચ્યુનેટલી નસીમ શાહનો શિકાર બન્યો। હાર્દિક પંડ્યા, જે હાર્દિક પંડ્યાની ચર્ચા ફિટનેસ બાદ થતી હતી, ફિટનેસ બાદ કમબેક કરીને હાર્દિક પંડ્યાએ આજે જે 3 વિકેટનો સ્ટેલ હોય કે પછી જે 194ની સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા છે, કેમ કે આ 194ની સ્ટ્રાઇક રેટ ઘણી મેટર કરે છે જો આપણે એક મેચ વિનરને કન્સિડર કરતા હોય, અને જે રિક્વાયરમેન્ટ અને જે સિચ્યુએશન હતી એના અકોર્ડિંગ હાર્દિક પંડ્યાએ ઇનિંગ બિલ્ડઅપ કરી અને T20 ફોર્મેટમાં દેવાંગ બહુ ઓછો સમય હોય છે, હાર્દિક પંડ્યાને મળ્યા છે માત્ર 17 બોલ અને એવી સિચ્યુએશન હતી કે જ્યારે તમારે એક્સેલરેટ કરવાનું છે, તમે સેટ થયા છો કે નથી થયા, પરંતુ ગેમ મેક્સિમમ ટ્રાય કરી રવિન્દ્ર જાડેજા અને હાર્દિક પંડ્યાએ કે અંતિમ ઓવર સુધી ન જાય, બટ ઓવરઓલ ઇન્ડિયન ટીમનું બોલિંગ પર્સ્પેક્ટિવથી છેલ્લી એક પાર્ટનરશિપ જો 19 રનની વાત કરીએ પાકિસ્તાનની તેને બાદ કરીએ, કેમ કે 19 રનની પાર્ટનરશિપ જો ન બની હોત તો ગેમ કદાચ વધારે ઓપન હોત ને આટલી કટુકટ ગેમ ગઈ પણ ન હોત। આઉટ એન્ડ આઉટ રોહિત શર્મા માટે ઇન્ડિયન ટીમ માટે એક મોરલ વિક્ટરી અને થ્રિલિંગ વિક્ટરી જ્યારે હોય તો એનો રોમાંચ પણ કંઈક અલગ લેવલ પર હોય છે, તો ઇન્ડિયન ટીમ માટે કોન્ફિડન્સ બિલ્ડઅપ કરનાર વિક્ટરી થ્રુ આઉટ એશિયા કપ માટે। દેવાંગ જી, પ્રવીણ સમગ્ર વિગત આપવા બદલ આપનો આભાર। મહત્વપૂર્ણ સમાચાર એ પણ મળી રહ્યા છે કે એશિયા કપમાં ભારતે જે જીત હાંસલ કરી છે એમાં પીએમ મોદીએ પણ ટ્વીટ કરીને ઇન્ડિયન ટીમને શુભેચ્છાઓ પાઠવી છે। વરિષ્ઠ પત્રકાર દક્ષેશ પાઠક આપણી સાથે જોડાયા છે। પાઠકજી, મહત્વપૂર્ણ જીત હાંસલ કરવામાં આવી છે, નેક ટુ નેક છેલ્લી ઓવર સુધી ગેમ ગઈ, શું કહેશો? નહીં નહીં, એકદમ સાચી વાત છે, નેક ટુ નેક ગેમ કરતા પણ એમ કહેવાય કે નેઇલ બાઇટિંગ, મારા ખ્યાલથી ભારત અને પાકિસ્તાનની જે વસ્તી છે ટોટલ 130 કરોડ ને 20 એટલે 150 કરોડમાંથી લગભગ 80 કરોડના તો જમણા હાથની પહેલી આંગળીના નખ રહ્યા જ નહીં હોય છેલ્લી ઓવરોમાં, એવી રીતે એ સ્થિતિએ મેચ ગઈ હતી। બટ બિગેસ્ટ ક્રેડિટ ગોઝ ટુ ધી
वेरी इम्पोर्टंट पार्टनरशिप ऑफ रविन्द्र जाडेजा एंड हार्दिक पंड्या 2017 ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં આ બે જ જણા છેલ્લે રમતા હતા અને હાર્દિક પંડ્યાને રનઆઉટ થયો હતો જાડેજા સામે રમતા અને એ પાર્ટનરશિપ તૂટીને ભારત હાર્યું હતું એ જે અફસોસ આ બે જણને રહી ગયો હતો એ પાંચ વર્ષે એ બે જે અફસોસ મિટાવી દીધો એ બે જ જીતાડ્યા છે અને ભુવનેશની ચાર વિકેટ કહો કે ગમે તે કહો આઈ થિંક કે ધ ગ્રેટેસ્ટ પાર્ટ ઓફ ધ મેચ વોઝ ધ પાર્ટનરશિપ બિટવીન જાડેજા એન્ડ પંડ્યા અને ખાસ કરીને પંડ્યાએ 19મી ઓવરમાં જે ત્રણ બાઉન્ડ્રી મારી ત્યાંથી મેચની દિશા નક્કી થઈ ગઈ હતી હી ડિઝર્વ્સ ધ મેન ઓફ ધ મેચ નો ક્વેશ્ચન એટ ઓલ અને જે કુલ અને કમ્પોઝ સ્ટાઇલથી એણે 17 બોલમાં 33 રન માર્યા છે આટલી લો સ્કોરિંગ મેચમાં અને એકદમ બોલ ટપ્પો પડીને નીચા રહેતા હતા એવી નોટ ઇઝી ટુ સ્કોર વિકેટ ઉપર 200ના સ્ટ્રાઇક રેટથી ઓલમોસ્ટ રન કરવા દેટ ઇઝ અનબિલીવેબલ આઈ થિંક કે પંડ્યા ડિઝર્વ્સ મેન ઓફ ધ મેચ જી દક્ષજી ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ નિષ્કાર્તિક Yeah, it was lovely and it was lovely watching the last over. It was so good, so excited. Yeah. Say something. Wanna say something? The match was great. The match was great. It was a crazy match. Yeah, we loved it. It was so good. At one time, India was telling us that it will not win. But yeah, the last over, it just made it. Too good. Extremely excited. India's won, that's the best part of it. बहुत बढ़िया इट इज अ रिवेंज ऑफ लास्ट ईयर ठीक है लास्ट ईयर जीरो 10 विकेट से इंडिया हारा था और इस ईयर विद इन वन ईयर 10 विकेट फेल के इंडिया जीता है एंड द मेन थिंग इज दैट हार्दिक वापिस आया है जो लास्ट ईयर तक टीम में नहीं था वो वापिस आके इंडिया को जिता के गया है एंड ही कुड बी द फ्यूचर T20 कैप्टन ऑफ इंडिया सो इट इज ऑसम एंड इट इज एशिया कप विन फॉर इंडिया आई गेस basically both all rounder Hardik Pandya because he took three wickets and he scored the winning runs and also in the second last over he took two crucial fours so that was the very needed turning points of the match Abhishek Banerjee thank you right बहुत अच्छा लगा है क्योंकि इंडिया सेकंड बैट कर रहा था और पिच भी ऐसा था कि सेकंड बैटिंग प्रेफर कर रहा था लेकिन कोई बात नहीं थोड़ा विकेट भी गया था लेकिन हार्दिक और जैसे जडेजा खेला बहुत अच्छा खेला और हार्दिक जैसे फिनिश किया डीके भी था तो हम लोग कॉन्फिडेंट थे हम लोग जीतेंगे प्रतीक चौधरी बहुत ही मजा हो रहा है हम लोगों को बहुत साल बाद आज फिर से विराट कोहली का वापसी हुआ है इससे बहुत बड़ा अचीवमेंट है हम लोगों का कि विराट कोहली फॉर्म में आ चुका है और इंडिया जीता है बहुत ही अच्छा लग रहा है हमें और एशिया कप का पहला मैच है ये आगे जाके हम चैंपियन होना चाहते हैं पाकिस्तान को फिर से फाइनल में हराना चाहते हैं हम लोग मेरा नाम सुजीत इंडिया, 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 इंडिया,
ತುಂಬಾ ಖುಷಿಯಾಗಿದೆ ಪಾಕಿಸ್ತಾನ ಇಂಡಿಯಾ ಗೆಲ್ತಿದೆ ವೆರಿ ಬೆಸ್ಟ್ ಬ್ಯಾಟ್ಸ್ಮನ್ ಗೋಸ್ ಟು ಹಾರ್ದಿಕ್ ಪಾಂಡ್ಯ ಯಾರ್ ಹಾರ್ದಿಕ್ ಪಾಂಡ್ಯ ಸೂಪರ್ ಆಗಿ ಆಡಿದ್ದಾರೆ ಅಲ್ಟಿಮೇಟ್ ಈಸ್ ಆಲ್ವೇಸ್ ದಿ ಗ್ರೇಟ್